અન્ય મહત્વના સમાચાર, ડાંગ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ. ભારે વરસાદના પગલે જનજીવન પ્રભાવિત. આહવા વઘઈ માર્ગ પર આવેલું શિવઘાટ ધોધ પણ સક્રિય થયો છે. આહવાના શિવઘાટ ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. સેલ્ફી લેવા જતા તેમજ શિવઘાટ ધોધનો નજારો જોવા માટે પ્રવાસીઓની ભારે ભીડ જામી. પોલીસ અને જીઆરટીના જવાનોને ટ્રાફિક નિયંત્રણ માટે ત્યાં ખડે પગે છે. ત્યારે સેલ્ફી લેવા માટે જતા અને શિવઘાટ ધોધનો નજારો જોવા માટે જતા પ્રવાસીઓની ભીડ હાલ ત્યાં જામી છે. કારણ કે ડાંગમાં સતત વરસાદ અને વરસાદ બાદ આહવાના શિવઘાટ ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પ્રવાસીઓની સંખ્યા ત્યાં વધી અને ભારે વરસાદના પગલે જનજીવન પણ આ તરફ પ્રભાવિત થયું છે. આહવા ડાંગ માર્ગ પર આવેલો આ શિવઘાટ ધોધ કે જે સક્રિય થયો છે, નયનરમ્ય દ્રશ્યોની વચ્ચે પ્રવાસીઓ ઉમટ્યા. શિવઘાટ ધોધ સક્રિય થવાના કારણે સાથે ધોધે રૌદ્ર સ્વરૂપ પણ ધારણ કર્યું છે. ત્યારે ડાંગમાં ધોધમાર વરસાદ અને ભારે વરસાદના પગલે એક તરફ જનજીવન પ્રભાવિત થયું તો બીજી તરફ આવેલો શિવઘાટ ધોધ કે જે સક્રિય થયો છે, આહવાના શિવઘાટ ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા સ્નેહલ પટેલ આપણી સાથે જોડાયા છે. સ્નેહલ, ડાંગમાં ધોધમાર વરસાદ હાલની શું પરિસ્થિતિ? જો ચોક્કસથી જો વાત કરવાની આવે તો ડાંગ જિલ્લામાં પાછલા બે દિવસથી છે તે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ડાંગ જિલ્લામાંથી પસાર થતી અંબિકા, પૂર્ણા નદી અને કાવેરી નદીઓમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ ડાંગ જિલ્લામાં અનેક નાના મોટા ધોધ છે તે સક્રિય થયા છે. તેમાંનો એક ધોધ એટલે કે વઘઈથી આહવા જતા માર્ગ ઉપર આવેલો શિવઘાટ ધોધ છે જે પોતાના રૌદ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે. ત્યારે શિવઘાટ ધોધ જે છે તે રૌદ્ર સ્વરૂપમાં આવતા જે પ્રવાસીઓ છે તેઓ ત્યાં આગળ સેલ્ફી લેવા માટે તેમજ ધોધનો નજારો મારવા માટે ઉમટી રહ્યા છે. જોકે જેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી, જેને પહોંચી વળવા માટે પોલીસ બંદોબસ્ત પણ ત્યાં આગળ ગોઠવવામાં આવ્યો છે. શિવઘાટનો જે અદભુત નજારો જે છે તે આપણે હાલ જે છે તે કેમેરામાં જોઈ શકીએ છીએ. જી સ્નેહલ, આભાર તમામ વિગતો સાથે જોડાવા બદલ.